अहमदाबाद रोज सवारे 7 to 12। अहमदाबाद का बच्चा बच्चा जानता है कि धोनी ते कीधु एटले फाइनल। मिर्ची मॉर्निंग पगे लागो बेटा, पगे लागो, चलो पगे लागो। मारा पप्पा नो अवाज हजू मारा कान मा गूंजे छे। हुं ज्यारे नानो हतो त्यारे कोई पण मेहमान आव्या होय, मारा पप्पा नो नियम मोटा ने पगे लागवानो एटले लागवानो, अने मने एटलुं इरिटेशन थाय। बाळक ध्वनित ने एवुं लागतुं के आ शुं यार, पप्पा दरेक ने पगे लागवानुं कहे, हुं तो ओळखतो नाव, एमने शुं पगे लागवानुं, અને ઓળખતો હું તો શું કરવા માટે મારે ઝૂકવાનું વળવાનું। એ વખતે મને સમજાતું નહોતું કે આ તો ટ્રેનિંગ છે ઈગો ઓછો કરવાની। એકવાર કેવું થયું, કોલેજ પત્યા પછી અમે લોકો કોઈ પ્રોગ્રામમાં ફંક્શનમાં હતા અને અમારા એક જૂના પ્રોફેસર અમને મળી ગયા, એટલે હું તરત જ એમને પગે લાગ્યો। મારો ફ્રેન્ડ મારી સાથે હતો, એ પગે લાગ્યો, અમે એમને મળીને છૂટા પડ્યા। એટલે મારો ભાઈબંધ મને આમ કોણી મારીને કે તું યાર ખરો જબરો પગે લાગે છે, મને તો આવું સૂજે જ નહીં, મારથી થાય પણ નહીં, આમ પબ્લિકમાં જાહેરમાં અચાનક પગે લાગતો એ કેવું લાગે આમ। એ દિવસે એની વાત સાંભળીને મનોમન ચોંકી ગયો। ત્યારે મને ફર્સ્ટ ટાઈમ રિયલાઇઝ થયું કે મારા પપ્પાએ મારો ઈગો ઓછો કરવા માટે લોકોની સામે વળાવી વળાવીને પગે લગાડીને કેવું કન્ડિશનિંગ કરી દીધું મારા મનનું કે આજે કોઈને પગે લાગતા ખચકાવું કે શરમાવું નહીં। અને એનો બહુ મોટો ફાયદો અંગત જીવનમાં એ થયો કે ગમે એવો કપરો સમય હોય, કોઈની સાથે કોન્ફ્લિક્ટ થયો હોય, ઝઘડો હોય, દુશ્મનાવટ હોય, ઈગો ક્લેશ પણ થયો હોય, પણ પછી એક સમય ઈગો વચ્ચે લાવ્યા વગર સમાધાન કરી શકાય એવો મધ્યમ માર્ગ શીખી શક્યો હું। વંટોળ વાવાઝોડા સામે ઝૂકી જવામાં સમજદારી છે એ ઘાસ પાસેથી શીખવા મળે। જ્યારે વંટોળ હોય ત્યારે ઘાસ વળી જાય, જ્યારે અક્કડ ઉભા રહેલા તોતિંગ વૃક્ષો વાવાઝોડામાં ધરાશાયી થાય અને પેલું નાનું તણકલું ઝૂકી જાય તો બચી જાય। અલબત્ત એનું નુકસાન પણ છે, કારણ કે સ્વમાન ગવાય તો શું કરવાનું, સેલ્ફ રિસ્પેક્ટ પર ઘા થાય એને કેવી રીતે પચાવવા, આપણને કોઈ હર્ટ કરી જાય તો। તો એક જ ફંડા અપનાવવાનો, સમયથી મોટો ડોક્ટર કોઈ નથી, એ બધા ઘા રૂજવી દેશે, બધું જ ભૂલાવી દેશે। કારણ કે 5 વર્ષ પછી છે ને અત્યારે જે બધી વાતો મોટી મોટી લાગે છે ને એટલી બધી વામણી બની જાય ને। ધી હાઈએસ્ટ રિઝલ્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ટોલરન્સ, આવું મારા પપ્પા કહેતા। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર।